અમીરગઢ તાલુકાના ઇકબાળગઢમાં આવેલ અંગસેન કન્યા વિદ્યાલય ખાતે સ્કૂલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી। અમીરગઢના ઇકબાળગઢ ખાતે ચાલતી અગ્રસેન કન્યા વિદ્યાલયમાં આજરોજ શાળાના વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમ અંતર્ગત કન્યા સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બાલ મંદિરથી 12 ધોરણ સુધીના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો। જ્યારે બાળકોએ મનગમતા ચિત્રો દોરી રજૂ કર્યા હતા, ત્યારે જે બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે જેમાં પ્રથમ ક્રમાંકથી ત્રીજા ક્રમાંક આવનાર બાળકને આચાર્યના હસ્તે ઇનામ આપવામાં આવશે, ત્યારે ચિત્ર સ્પર્ધામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આચાર્ય સહિત શિક્ષકોએ બાળકોને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને આશ્વાસન ઇનામ પણ આપેલ હતું। અશોક રાણા, વાસિયા, ZS TV, અમીરગઢ। સંકુલ ઇકબાલગઢ, આજ રોજ અમારી શાળાની અંદર ચિત્રકલાનો ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં બાલ મંદિર ધોરણ 1 થી લઈને 12 સુધીના તમામ બાળકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો। અમારો વિષય કોઈ નિશ્ચિત નહોતો, આમાં કે વિષય કે આના આધારે જ આ ચિત્ર દોરવાનું છે। અમારો વિષય એ છે કે બાળકની અંદર પડેલી જે વૃત્તિઓ જે છે એને જે મનમાં જે ચિત્ર ફાવે તે ચિત્ર દોરી અને તે ભાગ લઈ શકે છે। આમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને આપણે જાણીએ છીએ કે કલાઓમાં કલા જો કંઈ શ્રેષ્ઠ કલા હોય તો તે છે ચિત્રકલા। જય હિંદ। આજે તારીખ 19/9/2022 રોજ અમારી અગ્રસેન કન્યા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ છે, જે વિદ્યાર્થીઓ માટે ઘણી સહાયકારક છે। બીકોઝ કે ચિત્ર સ્પર્ધાથી અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પોતાના મગજમાં જે પણ દ્રશ્યો હોય છે તે પોતાના પેજ ઉપર ઉતારે છે અને તે કલાનું પ્રદર્શન કરે છે, અને ચિત્રકલા એ સૌથી શ્રેષ્ઠ કલા છે, એટલે તેને ચિત્રમાં કલાઓમાં સૌથી શ્રેષ્ઠ કલા માનવામાં આવે છે। અને આજે અમારા શાળામાં આચાર્યશ્રી શિક્ષકગણ તરફથી આ સ્પર્ધા યોજવામાં આવી છે, અને આશા રાખું છું કે તેમાં બધાએ ભાગ લીધો છે અને બધા સારી રીતે પોતાનું પ્રદર્શન કરે અને સફળતા હાંસલ કરે।